ઉમરગામની સરીગામ જીઆઈડીસીમાં આવેલી ઓલકેમ કંપનીમાં આગ લાગી આગમાં પાંચ કામદારો દાજ્યા બાર જેટલી ફાયર ફાઈટરની ટીમોએ ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો વલસાડ જિલ્લાના ઉમરગામના સરીગામ જીઆઈડીસીમાં આવેલી ઓલકેમ કંપનીમાં શનિવારે સાંજે અચાનક આગ લાગી હતી આગ લાગતાની સાથે જ ઓલકેમ કંપનીના કામદારોમાં ભારે દોડધામ મચી ગઈ હતી ઓલકેમ કંપનીના સંચાલકો અને સરીગામ ફાયર ફાઈટરની ટીમને ઘટનાની જાણ કરવામાં આવી હતી સરીગામ ફાયર ફાઈટરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો ઓલકેમ કંપનીમાં ભીષણ આગ લાગ્યા હોવાથી મેજર ફાયર કોલ જાહેર કરીને વલસાડ જિલ્લા અને આજુબાજુના વિસ્તારથી ફાયરની ટીમની પણ મદદ લેવામાં આવી હતી બાર જેટલી ફાયર ફાઈટરની ટીમો ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગની ઘટનામાં બે મહિલા સહિત પાંચ કામદારો ધજી ગયા હતા જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ઓઇલ કેમ ઇન્ડસ્ટ્રીઝ લગભગ સાંજે છ પચપનની આજુબાજુ એક બ્લાસ્ટ સાથે ફાયર લાગ્યો હતો અને એની અંદર મેઇનલી ઓઇલ પેકિંગનું કામ ચાલતું હતું જેની અંદર પાંચ ઇન્જરી થઈ છે એમાં બે લેડીઝ છે ત્રણ જેન્ટ્સ છે એને બિલાડ શ્રીજી હોસ્પિટલમાં દાખલ કરેલ છે અને અત્યારે ફાયર ફાઇટિંગનું કામ ચાલુ છે વલસાડ જિલ્લાના મેક્ઝિમમ અંબાવાલા અહીં હાજર છે અને અત્યારે આજુબાજુની ફેક્ટરીમાં ફાયર ના લાગ્યો કારણ કે બંબાળાની કુશળતાના લીધે અને ફક્ત હવે એ ફેક્ટરી પૂરતું જ છે અને શોર્ટ ટાઈમમાં એ કવરઅપ થઈ જશે એવું લાગે છે